स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भोजन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीय दर्शनम मंदहासरुचिरादननाम्बुजम् पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनंदनमहं विचिन्तये ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमो नमः ओम श्री हरि कृष्णाय नमो नमः ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान नी श्री हरि कृष्ण महाराज नी श्री घनश्याम महाराज नी जय बधाई भक्तों ने हेत थी जय स्वामी नारायण सदगुरु निष्कुळानंद स्वामी मनगंजन ग्रंथ ने विषय छेल्ले एम लखे छे के परतक मन छे ये परतक मन निज मन ने धमकावीने एम कहे छे के मारी पासे घना बधा योद्धाओ छे तू मारी साथे क्यारेय पण लड़ी शकीश नहीं हूँ तने सामेथी कहूँ छू के मारी शरणागति तू लई ले जो तू शरणागति लई लईश तो तारे मारी साथे युद्ध करवू पड़शे नहीं अने सुखे थी हूँ राज भोगवीश अने तू मारा शरणने विषे आवी जा आवी वात જ્યારે નિજ મન કરે પરતક મન કરે છે ત્યારે હવે નિજ મન આવી વાતો કરતા કરતા તો પરતક મન હાર જીત આદિક યોદ્ધાઓની વાતો કરતા કરતા નિર્લજ નગારા વાગે પરતક મન પાસે લાજ નથી ઉત્થાન રૂપી ઘોડાની ઉપર બેસી ધનુષબાણ હાથમાં લઈ અને નિજ મનને આવે લલકારે છે પરતક મન કે તું બહાર નીકળી જા આગળ નિષ્કુળાનંદ સ્વામી લખે છે નિજ મન નીકળ બાહેરો કા સજ હો લડવા સંગ આજ તું નવ ઉગરે જીતું હું રણ જંગ નિજ મન નીકળ બાહરો કા સજ્જ હો લડવા સંગ આજ તું નવ ઉગરે જીતું હું રણ જંગ કહે કટક તારો કેટલો નિજ મન લે હવે નામ સેના તારી સુનવા હૈયે તે મારે હામ પરતક મન ઉત્થાન રૂપી ઘોડા ઉપર બેસીને દોડતો દોડતો હાથમાં ધનુષબાણ લઈને આવ્યો છે અને નિજ મનને કહે છે કે હવે નીકળ બાર અને લડવા માટે તૈયાર થઈ જા મારી સાથે
કાં તો નિજમણ નિકળ બાહેરો, કાં તો સજ્જ હો લડવા સંગ, કાં તો આ રાજ્યને છોડી દે, તારાથી આ કોઈ દિવસ ભોગવવાનું નથી, નીકળી જા બહાર અને કાં તો મારી સાથે લડી લે. દુષ્ટ હોય ને એનો આ સ્વભાવ છે. દુષ્ટ ક્યારેય પણ કોઈ પણ પ્રકારે કોઈના પણ સમજાવવાથી સમજી શકતો નથી. પરતક મનને કોઈ ગમે એટલું સમજાવે, ગમે એટલું સમજાવે પણ એ ન સમજે, કારણ કે દુષ્ટ પાસે દયા નથી. એની પાસે કોઈ પ્રકારની શાંતિની વિચારધારા નથી, એટલે હંમેશા લડવાનું જ ઈચ્છે. અને સંત પુરુષો, ભક્ત પુરુષો, નિજમનને આધીન પુરુષો ક્યારેય પણ લડવાનું ન ઈચ્છે. પરતક મન ઘોડા ઉપર ચડીને આવ્યું છે, નિજમન સાથે લડવા માટેની વાત કરે છે. તું આજે નહીં ઉગરે, હું આજે રણ જીતી જઈશ, લડી લે મારી સાથે, જોઉં છું. કહે કટક તારો કેટલો, તારી સેના કેટલી છે, તારી પાસે લશ્કર કેટલું છે, કે તારા નામ લઈને કે મેં તને જેમ મારા યોદ્ધાઓ કીધા, મારી સેનાની અંદર રહેલી વીરાંગણાઓ કીધી, એમ તારી પાસે કેટલી એવી નારીઓ છે કે જે લડી શકે, કેટલા નર એવા છે કે જે તારા સૈન્યમાં છે. તારું સૈન્ય તો મોટું દેખાતું નથી બહુ, અને આ તો બધા કોલાહલ કરે, રાગ દ્વેષ, હાર જીત, આશા તૃષ્ણા, ઈર્ષા નિંદા કુમતિ, કામ ક્રોધ લોભ મોહ મત્સર આશા આ બધા તો એવા છે કે એક એક કોલાહલ કરે. શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ, એક જ જનો આવ્યો હોય ને તો જાને કો હો હો, જાને મેદાનની અંદર કેટલા ઊભા હોય ને એવી વાતો કરે ને, એવા બડાસો મારે, હાકલાન પડકારા કરે, ખોખારાઓ ખાય, આવા બધા છે. કારણ કે દુષ્ટનું, દુષ્ટનો ધર્મ જ એવો છે. જ્યારે નિજમનના પક્ષે તો સંત પુરુષો છે, સંત પુરુષોના સદગુણો છે, એ ક્યારેય હાકલા પડકારાઓ નથી કરતા. એ હાકલા પડકારા કરે છે ઇન્દ્રિયો અંતઃકરણ સામે, એ હાકલા પડકારા કરે છે પોતાના મન સાથે. એ બાજુનું સૈન્ય ઊભું હોય તો પણ શિસ્તબદ્ધ, નિજમનનું સૈન્ય છે એ તો શિસ્તબદ્ધ ઊભું છે. હમણાં જોજો તો ખરા કેવું સૈન્ય છે. ઓલી બાજુ તો તોપગોળા મોટા મોટા, અણુબોમ્બ છે. પરતક મન પાસે અણુબોમ્બ છે, રોકેટ છે, નિજમન પાસે અણુબોમ્બ નથી. કારણ કે નિજમનના જેટલા યોદ્ધાઓ છે એ કોઈને મારવા માટે સમજતા જ નથી. એ મારશે નહીં, એ વાળશે. નિજમનના યોદ્ધાઓ કોઈને મારશે નહીં, વાળશે. પરતક મનના યોદ્ધાઓ વાળતા નથી, મારે છે. આટલો ફેર છે. સજ્જન કોઈને મારતો નથી, વાળે છે. સંત કોઈને મારતા નથી, વાળવા પ્રયત્ન કરે છે. દુષ્ટ કોઈને કોઈને વાળતો નથી, મારે છે. સંત અને સજ્જન કોઈકને મારે નહીં, તારે. અને દુષ્ટ અને દુર્જન કોઈને તારે નહીં, મારે. તારવાના બાને મારે, વાળવાના બાને મારે, એવા હોય. જ્યારે સંત પુરુષો, સજ્જન પુરુષો એવા હોય છે કે જે લોકો મારતા તો નથી, મારવાનો તો સંકલ્પ જ કરતા નથી કોઈને, વાળવાનો સંકલ્પ કરે છે, તારવાનો સંકલ્પ કરે છે. નિજ મનના જેટલા યોદ્ધાઓ છે ને, એ લોકો સામેના પરતક મનના જે યોદ્ધાઓ છે એ કોઈને મારવા માટેનો પ્રયાસ નહીં કરે, તારવાનો પ્રયાસ કરશે. બોલશે ખરા કે લડી લેવું છે, પણ એ તારવાનો જ પ્રયત્ન કરે, તારવાનો પ્રયત્ન કરે. કારણ કે બધા જ નિજમનના જે બધા યોદ્ધાઓ છે ને, સંત પુરુષો છે. સંતના સદગુણો છે એમાં, ભક્તના સદગુણો છે એમાં,
સજ્જનને શોભે એવા સદગુણો છે, એમાં એવા યોદ્ધાઓ છે. તારી સેના સુનવા માટે મારે ઘણી હામ છે. હું ક્યારનો વિચારું છું કે મેં મારી સેના કહી દીધી તને, તો તું એકલો લડવા આવવાનો છે કે નહીં તારી યારે કોઈ બોલ. ત્યારે નિજમન કહે છે, નિજમનની શરૂઆત જો. નિજમન એવું કહે છે, નિજમન કહે મન માવડી જોદ તું જબર જોરાન. નિજમન કહે મન માવડી જોદ તું જબર જોરાન, તુજ આગે મુજ સેનનો કઈ પેર કરું વખાન. તુજ આગે મુજ સેનનો કઈ પેર કરું વખાન. નિજમન પરતક મનને કહે છે, અરે યોદ્ધા તું તો જબરો જોરવાળો છો, બહુ બળિયો છો, બહુ તાકાત વાળો છો. તે જે વાતો કરી તારા એક એક યોદ્ધાએ મોટા મોટાને રોડી નાખ્યા, એ બધું સાંભળીને મને એમ થાય છે કે તું જબર જોરાન યોદ્ધા છે, સાબાસ છે, તને જબરજસ્ત મોટો યોદ્ધા છો. તારી પાસે જે યોદ્ધાઓ છે, તારી પાસે જે નારીઓ છે લડવા માટેની, એ બધી મેં તારી વાતો સાંભળી, પૂર્વેના ઇતિહાસો તપાસ્યા, તો મને ચોક્કસ ખબર છે કે તું નાનો યોદ્ધા નથી. તારી સાથે દુશ્મનાવટ કરવી એટલે મોત સાથે બાદ ભીડવા બરાબર છે, મને ખબર છે. નિજમન કહે છે, તું તો બહુ બળિયો છો. આ સજ્જન અને સાધુ પુરુષોના શબ્દો છે. સજ્જન અને સાધુ પુરુષો, ભક્ત પુરુષો, એના શબ્દો આવાજ હોય, આવાજ હોય. સામેનો દુષ્ટ છે, દુર્જન છે, દ્રોહી છે, સમાજનું પતન કરવાવાળો છે, દેશનું પતન કરવાવાળો છે, સંસ્કૃતિનું પતન કરવાવાળો છે, શાસ્ત્રનું પતન કરવાવાળો છે, તો પણ એને શાબાશી આપે, એને બિરદાવી દે, તારી તાકાત બહુ છે. નિજમન કહે છે, તારી આગળ મારી સેના તો કાંઈ નથી. તારા યોદ્ધાઓ સાંભળ્યા પછી મને એમ થાય છે કે મારા યોદ્ધાની તારી પાસે શું વાત કરવી, કારણ કે તારી પાસે જે તે બધો કીધો કાટલો દારૂ ગોળો છે, તારા યોદ્ધાઓ આટલા વર્ષોના અનુભવી છે, તારા યોદ્ધાઓ બધા વૃદ્ધ છે, અનુભવી છે, અને મારા યોદ્ધાઓ તો જો નવા નવા જન્મેલા છે, કેજીના વિદ્યાર્થી જેવા છે. મારે તો ભગવાનને સાધુ છે બાપા સહાયમાં, તારે તો અનુભવ સહાયમાં છે, તારી બુદ્ધિ સહાયમાં છે, તારે તો કેટલા વર્ષોના કેટલા લોકોને પાડી દીધેલું કેફ ચડેલો છે એ તારા સહાયમાં છે. મારે તેવો કોઈ કેફ છે નહીં, એક ભગવાનને સંત સિવાય મારે કોઈ એવો કેફ છે નહીં, મારું કોઈ બળ નથી, હું તો નિર્બળ છું. તારી આગળ તારી વાતો સાંભળીને મને એમ થયું. અને પછી નિજમન કહે છે કે મારી પાસે યોદ્ધાઓ તે પૂછ્યા, તો મારે તને વાત તો કરવી જોઈએ, પણ મને એક વિચાર આવે છે. દેહદર્શીના દિલમાં ગળે ન બેસે ઘાટ, કહું કઈ કતું જ આગળે તે પૂછ્યું તે માટ. દેહદર્શીના દિલમાં કોઈ દિવસ ગમે એવી વાત કરીશ તોય ગાંટ મારી વાતે નહીં, એના અંતરમાં પેસવાની નથી, એની મને ખબર છે, ખબર છે. કોઈ મોટી રાઇફલ લઈને 10 જણા સામે ઊભા હોય અને એની સામે કોઈ નાની ટીકડી ઓલી ટીબકડીઓ ફોડવાની બંદૂક આવે એવી લઈને ઊભો હોય, અથવા તો નાનો અમથો એક દંડો લઈને ઊભો હોય, ઓલી બાજુ 10 જણા હોય, આ બાજુ 2 જણા હોય, અને હાથમાં ખાલી નાનું અમથું લાકડું હોય, તો ઓલા ધમકાવે ઓલી બાજુથી રાઇફલોવાળા આ લોકોને વાતો કરીને. અને પછી આ લોકોને કે લો તમારી પાસે શું છે કો, હવે જેના હાથમાં નાના નાના દંડા હોય
એ શું કહે? અને એ વાત એવી કરે કે આ દંડાથી અમે તમને પાડી દેશું તો ઓલા દસ માને ખરા, એના હૃદયમાં પહે ખરું. ઓલાને તો એમ થાય કે હમણાં એ કામ ગોળી છોડીશ ને તો દંડા હોતો હેઠો જશે. એક પાસે અણુબોમ છે, એક પાસે અણુબોમ છે ને બીજા પાસે બંદૂકી નથી, એક પાસે અણુબોમ છે ને બીજા પાસે બંદૂક પણ નથી, એવો વ્યક્તિ, બંદૂક વિનાનો વ્યક્તિ એમ કે હું જીતી જઈશ, અથવા તો બંદૂક વિનાનો વ્યક્તિ કંઈ વાતો કરે તો કંઈ ગણકારે? ભારત દેશની સ્વતંત્રતાના સેનાનીઓમાં બધા જોડાયેલા મહાત્મા ગાંધી જેવા એક વ્યક્તિત્વ, આદર્શ વ્યક્તિત્વ, એમ કે હું અહિંસા ઉપર આ બધું જીતી જઈશ, હિંસા વિના. કોઈ સામેવાળાને સાચું લાગ્યું હતું કે આ જીતશે એમ? એની ઉપર તો વળી જીતાતું હશે સત્ય અને અહિંસા ઉપર. જીતી ગયા. સમય લાગ્યો, કેટલા લોકોને એમાં મરવું પણ પડ્યું, પણ એનો નિયમ હતો કે આની ઉપર જ જીતવું છે, તો જીતી ગયા. હંમેશા મોટા મોટા તોપગોળાનું જોર વધારે હોય છે, કળિયુગમાં તો વધારે જ હોય છે, દુષ્ટ અને દુર્જનનું જોર જ વધારે છે, કારણ કે તોપગોળા જેવા હોય, ફૂટતી બંદૂક જેવા હોય, એને કોઈ લાજ શરમ ન હોય, એની વાણી ઉપર કોઈ કંટ્રોલ ન હોય, એના વિચારો ઉપર કોઈ કંટ્રોલ ન હોય, એને કોઈ વાળવાવાળો ન હોય, એના કારણે એ તો ગમે તે કરી શકે, એ ગમે તે બોલી શકે, એ ગમે તેમ વર્તી શકે, પણ સજ્જનને, ભક્તને, સંતને એની લગામો છે, એને બધે જ લગામો છે. જેમ તેમ બોલી નહીં શકે, જેમ તેમ વર્તી નહીં શકે, જેમ તેમ કોઈને કંઈ કહી નહીં શકે, જેમ તેમ ઉશ્કેરાઈ નહીં શકે, દુર્જનને એવું કાંઈ નથી, બધું જ કરી શકે છે. એમ પરતક મન છે ને તો દુર્જન છે, દુષ્ટ છે, એ ગમે તે કરી શકે છે. એ વાત કરતાં કરતાં અત્યારે યુદ્ધ ચાલુ કરી દે એવું છે. જ્યારે નિજ મન છે ને શાંત છે. નિજ મન કહે છે, તે મને પૂછ્યું છે પણ મારે તને કહેવું કેમ કે મારા કયા યોદ્ધા છે? કારણ કે હું તને જે યોદ્ધો કહીશ એ તું તરત જ હાંસી ઉડાડી દઈશ એની. તને થશે કે આ બધા શું કરવાના, માળા ફેરવે એવા કરવાના શું? અમારી પાસે બંદૂકોવાળા છે અને નિજમન પાસે બધા માળા ફેરવે એવા જ છે. બોલો, હવે રણભૂમિમાં માળા લઈને જવાય? રણભૂમિમાં માળા લઈને જાય તો મોત જ આવે, બીજું આવે હું? ત્યાં કળિયુગની અંદર અને આવા ભયાનક આ યુગની અંદર સજ્જનોનો તો મોત જ છે, સંત પુરુષોને, ભક્ત પુરુષોનું મોત જ છે. કારણ કે જે દુર્જનને આવડે ને કપટ વિદ્યા ને કૂટ વિદ્યા ને, એ તો એને ઓલાને આવડે જ નહીં અને એ કોઈ દી શીખી ના શકે. સંત પુરુષો કેમ શીખી શકે? ભક્ત પુરુષો કેમ શીખી શકે? સજ્જન પુરુષો કેમ શીખી શકે? તમારા પરિવારો, કુટુંબ પરિવારોની અંદર તમે ભગવાનના ભક્ત હો, સીધા હો, માળા કરતા હો, સીધે સીધા કલ્યાણના માર્ગે હાલતા હો, અને તમારા જ પરિવારમાં, અરે તમારો જ ભાઈ જન્મેલો હોય, તમારો જ મિત્ર હોય, તમારો જ કોઈ નજીકનો સંબંધી હોય અને કપટી હોય ને કુટિલ હોય ને, તો તમે આખી જિંદગી એને પહોંચી શકો નહીં. એવા એવા કુટિલ ને કપટી માણસો શું નથી કરી શકતા? કેટલા સજ્જનો બેહાલ થઈ જાય છે. એનું જે પૂર્વનું પ્રારબ્ધ હશે, ભગવાન કોઈને અન્યાય નથી કરતા, પણ કેટલા સજ્જનો બેહાલ થઈ જાય છે, પોતાની માલિકીનું પણ નથી મેળવી શકતા. કેટલા ભાઈઓ વચ્ચે ઝઘડા હોય ને, તો કેટલોક એક ભાઈ હાવ સજ્જન હોય, હાવ ગરીબ ગાય જેવો હોય, અને બીજો દંડો મારીને ઓલાને ઊંધો પાડી દે એવો હોય. ત્યાં દુનિયા એવી બુદ્ધિ વિનાની મૂરખ કહો કે જાજી બુદ્ધિવાળી કહો, તે પક્ષ ઓલાનો લે, દંડાવાળાનો પક્ષ લે, અને ઓલી ગાય છે ને, ગાય જેવો છે ને, એનો સાથ કોઈ ના આપે, એવું પણ થાય. અને એવા તો કેટલા સમાજની અંદર સજ્જનો હેરાન થતા હોય છે. સજ્જનો, સંત પુરુષો અને ભક્ત પુરુષો એને હેરાન ગતિ જગતમાં જાજી છે. એનું કારણ એ જ છે, એ ક્યારેય પરતક મનના યોદ્ધાઓ છે ને એવું કામ કરી નહીં શકે.
નીજ મનને હેરાનગતિ એટલા માટે છે કે એની જોડે યોદ્ધાઓ જ એ પ્રકારના છે, એના યોદ્ધાઓ જ એવા છે, એના યોદ્ધાઓ એવા નથી મારી દે અને પાડી દે અને બતાવી દે અને એવા યોદ્ધાઓ નથી એના, એના યોદ્ધાઓ તો સર્વજીવ હિતાવહ, સર્વજીવ હિતાવહ, અમારા સામે વાળા પરતક મનના દુષ્ટ યોદ્ધાઓ છે એનું પણ હિત થાવ, એનું પણ ખરાબ ના થાવ, એને પણ વાળવા છે, એને પણ તારવા છે, એને પણ પુરુષોત્તમ સુધી પહોંચાડવા છે. બોલો, એના એના વિચારો આવા છે, આવા વિચારો છે. એ વિચારોને કોણ ઓળખી શકે? નિજ મનના યોદ્ધાઓ છે, એ લોકો રણભૂમિમાં ચડ્યા છે, પરંતુ એના જે વિચારો છે, એનો જે રદગત અભિપ્રાય છે, એને કોણ સમજી શકે? અને પરતક મન તો બડાસો મારતું હોય, જ્યાં ત્યાં બોલતું હોય કે નિજમનને જોઈ લઈએ છે, જો હમણાં નિજમનને કાઢું છું કે નહીં બહાર, જાય છે કે નહીં રડતો, અને એની જોડે જે 5-10 યોદ્ધાઓ છે નિજમનના, એ બધાને તો કચડી કચડીને એનો તો જ્યુસ કરી નાખવું છે. એ તો બોલે, એ તો ગુરકે, એ તો કેટલી જગ્યાએ વાત કરી શકે, જ્યારે નિજમનને તો બહુ લગામો છે, બહુ લગામ છે, નિજમનને બહુ લાજ છે, એને શરમ છે, શરમ છે. એટલે નિજમન કહે છે કે પરતક મનને કે દેહદર્શી છો તું, તો દેહદર્શીને મારી વાતો ક્યારેય હૃદયમાં નહીં પેશે, કહું કાંઈક તું જ આગળ તે પૂછ્યું, તે માટે તે પૂછ્યું છે તો હવે મારે કહેવું તો પડશે ને, તો સાંભળ, મારા યોદ્ધાઓની તને ગણતરી કરાવું છું. કયા યોદ્ધાઓ મારી સાથે છે? તારા જેટલા મારી પાસે નથી, તારા જેવા બળિયા નથી, તું જેટલો બળિયો છે એટલો હું બળિયો નથી, તું તો જોધ જોરાન, તું તો જોરવાળો છો, આટલું જોરે કરવાની મારામાં તાકાત નથી. પરતક મનમાં બધું આવી જાય, બધું જ વેગ માત્ર પરતક મનનો છે, એનો છે બધું વેગ માત્ર એમાં રહેલો છે, એવું પરતક મન છે. સાંભળો, આવે નિજ મન શું કે છે, મારા યોદ્ધાઓ કોણ છે? શીલ સંતોષ દોષે વળી વિવેક વિચાર, ધીરજ ધર્મ દુરંદરાક્ષ મા દયા દોનાર, શીલ સંતોષ દોષે નમા વળી વિવેક વિચાર, ધીરજ ધર્મ દુરંદરાક્ષ મા દયા દોનાર. મારી પાસે શીલ અને સંતોષ મારી સેનામાં બે યોદ્ધાઓ છે, મારી સેનામાં વિવેક અને વિચાર રૂપી બે યોદ્ધાઓ છે, મારી સેનામાં ધીરજ અને ધર્મ એ બે સેનામાં છે, અને મારી સેનામાં ક્ષમા અને દયા આ બંને નારીઓ છે. આ એક બધા જ માળાવાળા છે. લો, એક પાસે તોપગોળો છે, શીલ. શીલ નામનો નિજ મનનો યોદ્ધા છે. એક એક યોદ્ધાઓ એટલા જોરદાર નિજમન પાસે છે. જે યોદ્ધાઓ ફૂફાળા મારવા વાળા નથી, જે યોદ્ધાઓ તોપગોળા ફોડવા વાળા નથી, જે યોદ્ધાઓ ક્યારેય પણ બીજાનું ખરાબ કરવા વાળા નથી, જે યોદ્ધાઓ કેવળ ને કેવળ પોતાનું, પોતાના માલિકનું સામે ઉભેલા જે છે એ યોદ્ધાઓનું બધાનું હિત ઈચ્છે એવા યોદ્ધાઓ આ છે. આજ સુધીની રણભૂમિ ઉપર કોઈ યોદ્ધાઓ આવા નહીં આવ્યા હોય કે જે યોદ્ધાઓ પોતાનું અને પારકાનું હિત ઈચ્છે, સામેવાળાને હંમેશા પાડી દેવા માટે નિજ મહેનત થતી હોય, જ્યારે નિજ મનના યોદ્ધાઓ એવા છે જે યોદ્ધાઓ સામેવાળા યોદ્ધાઓને પણ જીવતા રાખીને તારવાનું ઈચ્છે છે. શીલ નામનો યોદ્ધા નિજ મનનો છે. શીલ એનો અર્થ થાય છે ક્યાંક બ્રહ્મચર્ય અર્થ છે, શીલનો અર્થ એવો પણ થાય છે ચારિત્ર,
ચારિત્ર બાબત ઉપર શીલ શબ્દ જાજો વપરાતો હોય છે કે શીલ એટલે કે ચારિત્ર, વ્યક્તિનું જે ચારિત્ર છે, વ્યક્તિનો જે સ્વભાવ છે એને શીલ વ્રત કહે છે, ક્યાંક એને શિયળ વ્રત પણ કહે છે. નપુસક લિંગની અંદર આ શબ્દ છે ચારિત્ર શબ્દ ઉપર. વ્યક્તિનું ચારિત્ર છે એ ચારિત્ર રૂપી શીલ રૂપી યોદ્ધાથી અહીંયા આગળ નિજ મન કહે છે કે હું તારી સાથે લડવાનો છું. યાદ રાખો, નિજ મનના યોદ્ધાઓને આપણે વધારવાના છે, નિજ મનના યોદ્ધાઓને આપણા જીવનની અંદર આપણે રાખવાના છે, અને એ રાખવા માટે જરૂર પડે છે ચારિત્રની. ચારિત્ર એટલે આપણું આભ્યંતર અને બાહ્ય બંને જીવનની વ્યવસ્થિત શાસ્ત્રીય પ્રામાણિકતા, શાસ્ત્ર પ્રમાણેના પ્રામાણિક જીવનને જીવવું, લાખ માણસની વચ્ચે જીવવું કે ખૂનામાં જીવવું, આભ્યંતર કે બાહ્ય વિચારો કે વર્તન એની અંદર શુદ્ધિ રાખવી, એનું નામ ચારિત્ર છે, એનું નામ શીલ છે. શીલ નામનો યોદ્ધા, કોઈ સાથે લડવા જવાની જરૂર નથી. આ યોદ્ધાઓ એવા છે નિજમનના, એને કોઈ જગ્યાએ તોપગોળા ફોડવાની જરૂર જ નહીં પડે, માળા લઈને જ માળા જ ફેરવવાના અને માળા જ એના કામ કરવાના. શીલ નામનો યોદ્ધા ક્યાંય કોઈ આરે ફૂફાડા મારવા જતો જ નથી, કોઈનું બગાડવા જવાનું જ નહીં. કામ ક્રોધ લોભ આ બધા કેવા છે, બીજાનું બગાડવા જાય. દુષ્ટ કેવા હોય બીજાનું બગાડવા જાય, સજ્જન કેવા હોય કોઈનું બગાડવા ના જાય, પોતાનું સુધારવામાં મંડ્યા રહે, અને પોતાનો સંગી હોય એનું સુધારે, પોતાનું અહિત કરવાવાળો હોય એનું કેમ સુધરે એમ વિચારે, એમ નામ સજ્જન સંત ભક્ત. એમ આ શીલ છે ને ચારિત્ર, નિજમનનો યોદ્ધા છે ચારિત્ર. આપણા જીવનનું જે ચારિત્ર છે, આપણું જે ચારિત્ર છે બાહ્ય અને આભ્યંતર, એ બહુ મોટો આપણો નિજમનનો યોદ્ધા છે. એને બહુ સાચવીને, એનું પાલન પોષણ બહુ સાચવીને કરવું. કામ ક્રોધ લોભના પાલન પોષણ કરવાથી પરતક મનનું બળ વધે છે, અને ચારિત્રનું પાલન પોષણ કરવાથી નિજમનનું બળ વધે છે, બહુ વધે છે, અતિ વધે છે. તમે જુઓ તો ખરા, ચારિત્રવાન કેવા હોય છે. રામાયણના કિષ્કિંધા કાંડની અંદર છઠ્ઠા સર્ગમાં વાલ્મીકિ ઋષિએ લક્ષ્મણજીનો એક પ્રસંગ લખ્યો છે. સીતાજીનું હરણ કરીને રાવણ લંકામાં લઈ જતો હતો, એ સમયે આકાશમાંથી સીતાજીએ તેમના આભૂષણો જે પહેરેલા હતા એ બધા નીચે ફેંક્યા. તે અલંકારો સુગ્રીવે સાચવી રાખ્યા, અને જ્યારે રામ લક્ષ્મણ સીતાજીની શોધ કરતા કરતા ઋષ્યમુખ પર્વતે આવ્યા ત્યારે સુગ્રીવે આભૂષણો આપ્યા. પછી રામે લક્ષ્મણને બતાવ્યા આભૂષણો, પૂછ્યું કે ભાઈ આ આભૂષણો વૈદેહીના છે, આભૂષણો સીતાજીના છે તું જાણે છે? કારણ કે જંગલની અંદર રામની સાથે લક્ષ્મણ નીકળ્યા હતા, સીતાજી નીકળ્યા હતા, હવે જંગલની અંદર રહેવાનું, ત્યાં કંઈ કુટીરો કે રૂમો તો હતી નહીં, ઝાડવા નીચે સુવાનું હતું, સ્નાન કરવા જવાનું, જમવાનું, બેસવાનું, ઊઠવાનું બધું ભેગા ને ભેગા જ હતું. હવે એ સમયે લક્ષ્મણજી ભેગા ને ભેગા હતા, તો સીતા માતાના ઘરેણાઓ છે એ રામચંદ્રજી પૂછે છે કે આ વૈદેહીના ઘરેણાને તું જાણે છે? ત્યારે લક્ષ્મણે જવાબ આપ્યો, હું ફક્ત ઝાંઝરને ઓળખું છું, બીજા કોઈ અલંકારોને ઓળખતો નથી. હું ઝાંઝરને ઓળખું છું પ્રભુ, પણ મને બીજા અલંકારો, માતાજીએ જે ઝાંઝર સિવાય શરીર ઉપર બીજા કયા અલંકારો ધાર્યા હતા એનો મને ખ્યાલ નથી. અને ત્યારે રામચંદ્રજીએ પૂછ્યું કે લક્ષ્મણ તું રોજ ભેગા રહો અમારી સાથે, તને ખબર ન હોય કે માતાએ કયા અલંકારો પહેર્યા છે, સીતાજીએ કયા અલંકારો પહેર્યા છે? ત્યારે લક્ષ્મણજી કહે છે,
સીતાજીના શરીર સામુમે નિરખીને ક્યારેય પણ જોયું નથી, હું અલંકારો પણ ઓળખતો નથી, ઝાંઝર એટલા માટે ઓળખું છું કે હું દરરોજ સવારે તેઓને પ્રણામ કરતો ત્યારે ચરણના ઝાંઝરને દેખતો તેથી ઓળખું છું. લક્ષ્મણની વાત સાંભળીને હનુમાનજી અને સુગ્રીવ બંને આશ્ચર્યમાં પડી ગયા. આને આચરણ કહેવાય, આને શીલ કહેવાય. શીલ વ્રત એટલે વ્યક્તિ અતિશય બળિયો અને તાકાતવાળો બની જાય. ચારિત્રવાન જેનું જીવન છે એ વ્યક્તિ દુનિયા ચાહે ગમે તે કે, દુનિયા ચાહે એના માથે ગમે એટલા માછલા ધોઈ નાખે, પણ ચારિત્રવાન વ્યક્તિ છે, એનું ચારિત્ર છે એ જ એનું કવચ છે. કોઈ પણ વ્યક્તિનું કવચ એનું ચારિત્ર છે, એનું આદર્શ જીવન છે, એની આભ્યંતર અને બાહ્ય જીવનની જે પ્રામાણિકતા છે એનું કવચ છે, એ જ પરમાત્મા રૂપે એનું કવચ બનીને રહે છે. ચાહે એની માથે ગમે એવા મોટા વિઘ્ન આવે પણ એ કવચ એની રક્ષા કરે. માટે ભગવાનનો ભક્ત જે છે, ભગવાનના માર્ગે ચાલેલો જે મુમુક્ષુ છે, એને પોતાનું જીવન ચારિત્રવાન રાખવું. શીલરૂપી યોદ્ધાને ક્યારેય પણ વિખૂટો ના પડવા દેવો. ભલે નિજમનના યોદ્ધાઓ ફૂફાડાઓ નહીં મારે, પણ યોદ્ધાઓ એટલા તાકાતવાળા છે કે આપણને બચાવી લેશે. આપણે નિજમનના યોદ્ધાઓના ચાહક થઈએ, આપણે નિજમનના યોદ્ધાઓને પોતાની સાથે અખંડ રહે એવો ઉપાય કરીએ. નિષ્કુળાન સ્વામીએ મનગંજન ગ્રંથ દ્વારા મારા અને તમારા આત્માને ઢંઢોળીને જગાડે છે કે હે મુમુક્ષુઓ, તમારી સાથે તમે નિજમનના યોદ્ધાઓને રાખો. ભૂલથી તમે પરતક મનના દુષ્ટ યોદ્ધાઓને ક્યારેય પણ તમારી પાસે બોલાવશો નહીં. એ લોકો તમારી પાસે તમને સમજાવીને પટાવીને આવતા હો તો પણ તમે એને દૂર રાખો. એ ગમે એટલા મીઠા લાગતા હોય તોય પણ ખંજર મારીને તમને મારી નાખે એવા છે. અને નિજમનના યોદ્ધાઓ કદાચ તમને થોડી કઠણ એની પળો લાગતી હોય પણ તમને તારે એવા છે. નિષ્કુળાન સ્વામી આપણને એ સમજાવે છે. પેલા પરતક મનના યોદ્ધાઓ છે ને, એટલા દુષ્ટ છે, એટલા દુષ્ટ છે, હાથ ફેરવી ફેરવીને મખમલની ગાદી જેવું પોચું લાગે અને હુવાડું ઠંડુ લાગે એવું કરીને નીચેથી ખંજર મારે ને પાછળથી પીઠમાંથી મારે ને આગળ કાઢ નાખે એવા ખતરનાક પરતક મનના યોદ્ધાઓ છે. જ્યારે નિજ મનનો યોદ્ધો છે ને, એક એક કવચ છે, એક એક કવચ. પોતાના માલિકનું ક્યારે ખરાબ ન થવા દે એવો આ યોદ્ધા છે, વફાદાર યોદ્ધા છે. સમાજને મધ્ય જેની કોઈ ક્રેડિટ હોય એવા યોદ્ધાઓ છે આ. પુરુષોત્તમ પાસે જેની કિંમત છે એવા યોદ્ધાઓ છે આ. ઓલા તો રખડેલ છે, એની કોઈ પુરુષોત્તમ નારાયણ પાસે કોઈ કિંમત નથી. કામ ક્રોધ ને લોભ જઈને ઉભા રહે ને તો પુરુષોત્તમ નારાયણ એની હામોય જોતા નથી. ગંધ આવે એની તો એકલી ગંધ આવે. જ્યારે નિજ મનના જે યોદ્ધાઓ છે તો સુગંધિમાન છે, સુગંધિમાન છે. જે યોદ્ધાઓ વ્યક્તિનું ઓજસ અને બળ વધારે છે, જે યોદ્ધાઓ પોતાનો જે માલિક છે, પોતાનો જે માલિક છે એની અખંડ રક્ષામાં ઉભા રહે છે, સતત સાથે છે. ઓલા ભાગી જાય, ઓલા તો જો જાજો માલ પડ્યો ને વરસાદ પડ્યો ને વાવાઝોડું થયું ને જો કંઈક સામેથી વધારે ફૂંકાઈ ગયું ભાગે બધાય. એક કે ઊભો ના રહે, રડવાનો વારો આવે. આ પરતક મન આટલું જોર કરે છે ને આટલા ફૂફાડા માર્યા છે ને, તો એ તમે છેલ્લે જોજો જ ખરા મનગંજન પૂરો થાય ત્યાં. ઊભી પૂછડીએ ભાગવાના બધાય. અને આ લોકો માળા લઈને જ બેઠા છે, બીજું કાંઈ નથી. આ લોકો ભાઈ આ કે તોપગોળા છે અમારા પાસે, કહે છે શીલ છે ભાઈ, ચારિત્ર છે, જીવી જાણી આવે, બીજું હું હરખું આમ બસ માળા કરીએ અમે. હું તમારે જેટલું જોર અમારા પાસે ક્યાંથી હોય, હવાર પૂજા કરીએ, માનસી કરીએ, બે વચનાઓ વાંચીએ, થોડું ઘણું કંઈક કમાવા જાઓ કમાવા જઈએ ગૃહસ્થ આશ્રમમાં હોઈએ તો, અને પાંચ પૈસા આવે એમાંથી બે પાંચ રૂપિયાને દાન કરીએ ને થોડું ઘણું અમારું જીવન. અમે બીજું હું બાપા તમારા જેવા તડાકા ભડાકા કરીએ કહેવાના. તડાકા ને ભડાકા નિજમનવાળા પાસે ના હોય, ના હોય.
કારણ કે એની પાસે બહુ લાંબુ વિઝન છે, એની પાસે બહુ લાંબી દ્રષ્ટિ છે, એની એની વૃત્તિ પહોંચી ગઈ ઠેક, એની વૃત્તિ ઠેક અક્ષરધામની મૂર્તિ સુધી પહોંચેલી છે, અને મૂર્તિમાં તો પરમ શાંતિ છે, ફૂફાળા નથી, ધડાકા ને ભડાકા નથી, એટલે શું કરે? શીલ, ચારિત્ર, આપણા જીવનની અંદર ચારિત્ર જબરજસ્ત જોઈએ. લક્ષ્મણજી જેવા આપણે કદાચ ન થઈ શકીએ, માનીએ કે લક્ષ્મણજી જેવા ન થવાય, પણ વાલા ભક્તો, આપણી દ્રષ્ટિને આપણે કંટ્રોલમાં રાખીએ, આપણા ત્વચાને આપણે કંટ્રોલમાં રાખીએ, આપણે આપણી જીભને કંટ્રોલમાં રાખીએ, એવું ન થાય ન જોવાનું જોઈ લઈએ, ન ખાવાનું ખાઈ લઈએ, ન સ્પર્શ કરવાનો સ્પર્શ થઈ જાય, ન જોવા ન સાંભળવાનું સંભળાઈ જાય, ગંધ નહીં લેવાનો એ ગંધ લેવાઈ જાય, ચારિત્ર ભ્રષ્ટ આપણે થઈ જઈએ. અને ચારિત્ર ભ્રષ્ટ જ્યારે થઈએ ત્યારે પરતક મનના આ દુષ્ટ યોદ્ધાઓ, કાળા કપડાવાળા યોદ્ધાઓ આપણને આવી અને કાળા કરી દે. માટે નિજ મનના યોદ્ધાઓ સાત્વિક સત્વગુણી શ્વેત વસ્ત્રધારી માળાના ધારણ કરવાવાળા આનંદ આપવાવાળા સદાય પુરુષોત્તમની અંદર આપણને જોડી રાખવાવાળા શાંતિનો અગાધ સ્રોત એટલે નિજ મનના યોદ્ધાઓ, એ યોદ્ધાઓને આપણી ભેગા રાખીએ, એને આપણી ભેગા રાખીએ, ક્યારેય આપણાથી છૂટા ન પડવા દઈએ, ક્યારેય ન પડવા દઈએ. જીનાભાઈ જૂનાગઢના નવાબના દીવાન હતા, અને જૂનાગઢના નવાબને ત્યાં એકવાર એક સમયે નવાબને ત્યાં મહેફિલ હતી, અનેક રાજા મહારાજાઓ આવ્યા હતા, એમાં જીનાભાઈને પણ બોલાવ્યા. કોઈ અગત્યનું કામ હશે એમ સમજીને જીનાભાઈ કચેરીમાં હાજર થયા. ત્યાં તો દારૂની પ્યાલીઓ વેચાવા લાગી, દારૂની પ્યાલીઓ વેચાવા લાગી ને નવાબને ત્યાં તો શું હોય એ જ હોય. જીનાભાઈએ સ્પષ્ટ ના કહી દીધી કે હું દારૂ નહીં પીવું, હું તો ભગવાન સ્વામીનો ભગત છું. આને ચારિત્ર કહેવાય, ચારિત્ર, શીલ. શીલ વ્રત એવું છે કે પડે પડે પરીક્ષા. શીલ વ્રત એટલે ચારિત્ર, પડે પડનું જે આચરણ એનું નામ ચારિત્ર. આપણો સવારમાં ઉઠવાથી માંડીને સાંજે સુવા સુધીની જે તમામ ક્રિયા અને વિચાર એનું નામ ચારિત્ર, એનું નામ શીલ, એનું જ નામ શીલ છે. અને એવું જો ચારિત્ર હોય તો જ બધા જ યોદ્ધાઓ રહે. કોઈ પણ બીજા જે નિજમનના જેટલા યોદ્ધાઓ ગણાવશે આગળ, સંતોષ ગણાવ્યા, ધર્મ ગણાવ્યા, ધીરજ ગણાવ્યા છે, ક્ષમા અને દયા ગણાવી છે, આ બધું ચારિત્રમાં રહેલું છે, શીલમાં રહેલું છે. શીલરૂપી ગુણ જેમાં જેટલો વધારે, શીલરૂપી યોદ્ધા જેની પાસે જેટલો બળ્યો એટલા બીજા બધા યોદ્ધા બળ્યા. અહીં આગળ નિજમણે બહુ વિચારીને શીલને પહેલાં ગણાવ્યું છે, કારણ કે શીલ હશે તો જ બીજા યોદ્ધાઓ મજબૂત રહેશે. જેમાં શીલરૂપી યોદ્ધા મજબૂત નહીં હોય એ સેનાપતિ છે નિજમણનો. નિજમણનો સેનાપતિ શીલ છે. જો શીલ ના હોય તો આગળના બીજા યોદ્ધાઓ બધા ઢીલા પડી જાય. શીલ છે ને એ સૌથી અગત્યનું ચારિત્ર છે. ભગવાનના ભક્ત માટે એનું ચારિત્ર છે એ સૌથી અગત્યની વાત છે. ચારિત્રને ક્યારેય પણ ભ્રષ્ટ ન થવા દેવું. જો ચારિત્ર ભ્રષ્ટ થઈ જશે તો બાકીના બધા યોદ્ધાઓ હિંમત હારી જશે. એક જો શીલરૂપી યોદ્ધા હિંમત હારી ગયો તો બાકીના બધા યોદ્ધાઓ હિંમત હારી જશે, અને નિજ મનના એ યોદ્ધાઓ હિંમત હારી જશે, એટલે પરતક મનરૂપી દુષ્ટ સિંહાસન ઉપર બેસી અને જીવનું ખરાબ કરી નાખશે. જન્મ મરણને લક ચોરાસીના એને હાવ લક ચોરાસીની અંદર એને ધકેલી દેશે, અને કોઈ કાળે કોઈ કાળે કરોડો અબજો ખરબો જન્મો લીધા પછી, અનંત દુઃખોને ભોગવ્યા પછી, અનંત વખત જન્મ જન્મશે મરશે, અનંત વખત કપાશે, અનંત વખત બળશે, અનંત વખત ડટાશે, અનંત વખત રઝળશે, અને ત્યારે કોઈક વખત રઝળતા 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 ફરી ક્યારેક કોઈક સુકૃતોના યોગે કરીને 3.5 કોટી બ્રહ્માની આયુષ્ય જાય, ત્યારે મનુષ્ય જન્મ અને સત્પુરુષનો યોગ પ્રાપ્ત થાય, ત્યારે ફરીથી ભાઈ
ફરીથી આ બધી કથાના ગ્રંથોના મોટા પુરુષો ને એ મળે તો મળે, નહીં તો ના મળે. મળે તો મળે, નહીં તો ના મળે. 3.5 કોટી બ્રહ્મા જતા રે રાજ કરીને સત્યલોકમાં, ત્યારે 3.5 કોટી બ્રહ્માની આયુષ્ય ખગોળ ભૂગોળમાં વાંચી લેજો ક્યારે થાય. ત્યારે આવું ફરી મળે કે ના મળે, માટે શીલવંતા બનીએ આપણે. શીલવંતા, શીલવાન બનીએ. શીલરૂપી યોદ્ધાને રાખવાની અંદર ક્યારેય કાચપ ના રાખીએ, ક્યારેય એવું ના વિચારીએ કે આ જગત જેવું મારે થઈ જવું છે. આપણું રક્ષણ આપણા ચારિત્રમાં રહેલું છે. આપણું કવચ એ આપણું ચારિત્ર છે, અને ચારિત્ર હંમેશા વિચારો પર આધારિત છે. સજ્જન પુરુષો પાસેથી વિચારો લઈએ, સંત પુરુષો પાસેથી વિચારો લઈએ, શાસ્ત્રો પાસેથી વિચારો લઈએ, મોટા મોટા પૂર્વે જે મોટા મોટા સંતો ભક્તો થયા એની પાસેથી વિચારો લઈએ, વર્તમાન કાળે આપણાથી શ્રેષ્ઠ ચારિત્ર જેના છે એના વિચારો અને એના જીવનના દર્શન કરીએ, તો આપણી અંદર ચારિત્ર આવે, શીલ આવે. નહીં તો શીલ વિના તો છે ને બીજા કોઈ યોદ્ધાઓ નિજમનના ઊભા નહીં રહે. સેનાપતિ શીલ છે. જીનાભાઈએ થોડી વાર થઈ ત્યાં તો નાચ કરનારી ત્યાં બધી વેશ્યા સ્ત્રીઓ આવી ગઈ અને એ બધી નાચવા લાગી. આ જોઈને જીનાભાઈ બંને આંખો મીચી ગયા. અને ચારિત્ર કહેવાય. ધન્ય છે, કરોડો વંદન છે આવા ભક્તોને જે આવી રીતે જીવતા હોય. જૂનાગઢની મહેફિલમાં નવાબને ત્યાં બેઠેલો એક સ્વામિનારાયણનો સહજાનંદી સિંહ પર નારી જ્યારે નાચગાન કરે અને આંખ બંધ કરી દે, એને ચારિત્ર કહેવાય, એને શીલ કહેવાય, એને જાગતો મુમુક્ષુ કહેવાય. અને વાલા ભક્તો, આપણે સારામાં સારા ભક્ત કહેવાતા હોઈએ, આપણે ભગવાનના માર્ગે ચાલેલા મુમુક્ષુ કહેવાતા હોઈએ, પણ આપણે ફોનમાં કે કોઈ કોમ્પ્યુટરમાં કે કોઈ પર્સનલ સાધનમાં ન જોવાનું હોય એવું જોઈ લેતા હોઈએ, ન સાંભળવાનું સાંભળી લેતા હોઈએ. મારો કહેવાનો અર્થ એ નથી કે જે સાંભળવાવાળા છે બધા શ્રોતા આ જ પ્રકારથી હોય, પરંતુ આવું ક્યારેક ગાફલપણું થતું હોય. બાઈથી યુવા અવસ્થાવાળાથી ખાસ, વૃદ્ધાવસ્થાવાળાને તો ન થાય, પ્રૌઢાવસ્થાવાળાને ન થાય, પણ યુવા અવસ્થાવાળાને આ બધા થવાના ચાન્સીસ છે. સત્સંગ ન થયો હોય, એ મોર ઘણું બધું ચારિત્રહીન જીવન જીવાયું હોય, એ બધાને આ થવાના ચાન્સીસ છે. સાવધાન બને, સાવધાન બને. ચારિત્રવાન જીવન જ જોવા, ચારિત્રવાન ચિત્રો જ જોવા, ચારિત્રવાન શબ્દો જ સાંભળવા, ચારિત્રવાન શાસ્ત્રો જ વાંચવા, ચારિત્રવાન વાતોને જ કરવી. બાકી આજે જગતની અંદર મેં આજથી 5 વર્ષ પહેલાં એક પુસ્તક વાંચ્યું હતું, અને પુસ્તકમાં હતું કે અત્યારે દુનિયાની અંદર ઓફિસોમાં જ્યાં કામ થતું હોય, જ્યાં સ્ત્રી પુરુષો ભેગા કામ કરતા હોય, એમાં ટકાવારી લગભગ 70+ હતી. મને આંકડો એક્ઝેક્ટ યાદ નથી, પણ 70+ એટલા ટકા ચારિત્રવિહીન વાતોની અંદર વ્યક્તિઓ વિતાવે છે. ચારિત્રવિહીન વાતો અને દ્રશ્યોની પાછળ કેટલા એમ્પ્લોયે પોતાનો ટાઈમ બગાડવાના કારણે કંપનીઓના કેટલા રૂપિયાઓ બગડ્યા છે, કંપનીના કેટલા સારા ડિસિઝનો બગડ્યા છે, એ પણ એમાં છે એ બુકમાં. ત્યાં સુધી છે કે જેના કારણે કંપનીઓને અમુક પ્રકારના એવા પ્રોગ્રામો ગોઠવવા પડ્યા કે જેનાથી વ્યક્તિ ચારિત્રહીન બનવા જાય અથવા બીજો સમય વ્યર્થ વિતાવવા જાય તો એ કંપની એની ઉપર એક્શન લઈ શકે. એવી તો અત્યારે મોટી મોટી કંપનીઓમાં ઘણી બધી વ્યવસ્થાઓ છે. ચારિત્ર અતિ અગત્યનો પાર્ટ છે જીવનની અંદર. જીવનની અંદર થોડું થાય તો થોડું કરીએ, પણ ચારિત્રવિહીન ક્યારેય ન બનીએ. થોડું થાય તો થોડું, જેવું અંદર એવું બહાર, સહજ રીતે સહજ જીવન જીવ્યા કરીએ, સહજ જીવન જીવ્યા કરીએ. જીવનને ક્યારે બે સ્વરૂપ ન આપીએ. જો બે સ્વરૂપ આપી દીધા તો નુકસાન 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 ને નુકસાન જ છે. જીનાભાઈ આંખો બંધ કરી, એ સમયે નવાબે સામું જોયું તો તમામ સભાસદો ઓલી સ્ત્રીઓને જોવાની અંદર મસ્ત થઈ ગયેલા હતા.
એક જીનાભાઈ આંખો મીચેલી હતી એ જોઈ નવાબને નવાઈ લાગી. ઓહો, જ્યાં નાચગાન થતા હોય. અરે શ્રીજી મહારાજ વચનાવૃતમાં કહે છે, દારૂના શીશાઓ ઉછળતા હોય અને વેશ્યાઓ થઈ થઈ કાર કરીને નાચતી હોય ને સાત માળની હવેલી હોય ત્યાં ગમે એવો ભગત જાય તે એનું મન બીજી રીતનું થઈ જાય, આવું શ્રીજી મહારાજનું સ્ટેટમેન્ટ છે. બહુધા જીવને એવું થાય, જીનાભાઈ જેવો બળિયો કોક જ હોય, જેને ચારિત્રવાન રહેવું હોય ને એની માટે તો એક જ ઉપાય છે, એવી જગ્યા હોય ત્યાં જવું જ નહીં. એટલો બળિયો જીનાભાઈ જેવા હોય કેટલા. મહારાજે એટલે કીધું કે જ્યાં આવું થતું હોય ત્યાં કોઈનું મન ગમે એવો ભક્ત જાય, એવો મહારાજે શબ્દ વાપર્યો, એનું મન બીજી રીતનું થઈ જાય છે. એ તો જીનાભાઈ તો સેમ્પલ છે, એટલે ગોડાઉનનો માલ ત્યાં ના હાલે. આપણે તો ગોડાઉનનો માલ કહેવાઈએ, સેમ્પલના માલ સો પીસમાં રહે અને ગોડાઉનનો માલ ગોડાઉનમાં પડ્યો હોય, એમાં કાંકરાને બધું ભેળું હોય, સેમ્પલના માલમાં કાંકરા ભેગા ના હોય, એટલે આ બધા હાલે સેમ્પલમાં. આપણે જો આમ કરવા જઈએ ને તો આપણું કંઈક બીજું જ થાય, તે આપણે ફોનમાં કે કોમ્પ્યુટરમાં કે નહીં ટીવીમાં ગમે ને ગમે તે ચાલુ કરી દઈએ અને જે કાંઈ ચાલતું હોય એને જોયા કરીએ તો અંદર તો કેટલું બધું, આ નવાબની કચેરીઓ જેવું તો કેટલું અંદર આવે છે. ઢગલા બંધ અત્યારે તો દુનિયામાં નવાબની કચેરી જેવું જ હાલે જ જાજુ, એ જ હાલે છે. અને એ જ જો આપણે જોશું, એ જ જો આપણે સાંભળશું, એ જ જો આપણે અનુભવશું, એની જ જો વાતોને ચર્ચા જગતમાં જેમ થાય છે એમ જગતના જીવની જેમ આપણે જો મંડી પડ્યા, યુવા અવસ્થાવાળા ખાસ એમાં જો મંડી પડ્યા તો ખબર નહીં પરતક મન ક્યારે આપણને નાખી દેશે. માટે યુવા અવસ્થાવાળા યુવાન અને યુવતીઓ સિલવાન બને, સિલવતી બને, ચારિત્રવાન આપણા જીવન બનાવવા જો એ રહેશે તો બધું રહેશે. જ્યારે નાચગાન પૂરું થયું અને પેલી સ્ત્રીઓ જતી રહી, જીનાભાઈએ આંખો બંધ રાખવાનું કારણ પૂછ્યું ત્યારે જીનાભાઈએ જવાબ આપ્યો, સાહેબ, સ્વામિનારાયણ ભગવાને પર સ્ત્રીઓ સામું નજર માંડીને જોવાની ના કહી છે, તો અમારે તો નાચતીઓએ કેમ જોવાય, પર સ્ત્રી સામું ન જ જોવાનું તો નાચગાન કરવાળી કેમ જોવાય, એટલે અમે આંખો બંધ કરી. ત્યારે નવાબે પણ કચેરીમાં જીનાભાઈના વખાન કર્યા. કદાચ આ દુનિયામાં વખાણ થાય કે ના થાય, કદાચ આ દુનિયામાં મહાન કે મોટા ગણાઈએ કે ન ગણાઈએ, કદાચ આ દુનિયા આપણને સજ્જનને સત્યને હારા કે ના કે ખરાબી કે, તમે ભળતા નથી એમ કે, તમને અક્કલ નથી એમ કે, દુનિયામાં રોજ દુનિયા જેવું થવું પડે આમે કે, આ બધું કે, એ બધું સહન કરે પણ પોતાના જીવન, પોતાનું ચારિત્ર, પોતાનું શીલ, પોતાનો શીલરૂપી યોદ્ધા એને જે સાચવી રાખે, એને નિજ મન બહુ સહાય કરી અને એને ખરેખર પુરુષોત્તમની મૂર્તિ આપે. નિજ મન અહીંયા આગળ કહે છે પરતક મનને, મારી પાસે યોદ્ધાઓ તો થોડા છે, શાંત પ્રકૃતિના છે, એમાંનો શીલ નામનો યોદ્ધા અહીંયા આગળ નિજ મને કીધો છે. બીજો જે એને સંતોષ આદિક નામના યોદ્ધાઓ છે એના વિશે આપણે આવતીકાલે સાંભળશું. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણમ નીલકંઠમ. ભજે શ્રી ઘનશ્યામ.